नमस्कार, हूँ बीरेन ने आप जो रहा छो स्पार्क टुडे न्यूज। महाराजा सयाजीराव यूनिवर्सिटी में सिंडिकेट बैठक योजवामां आवी छे, जेमां यूनिवर्सिटी तमाम प्रश्नों अंगे चर्चा विचारणा पण थई छे। साथ ज चांसेलर वाइस चांसेलर सिंडिकेट मेंबर तेमज सेनेट मेंबर अने रजिस्ट्रारो सामे ज आ प्रश्नों रजूआत करवामां आवी छे। जनरली जो मुख्य मुद्दा हो तो रूटीन मुद्दाओ है, 12 मुद्दाओ है, पर एन्युअल रिपोर्ट जयरे प्रस्तुत थाय तरह तमाम सेनेट मेंबर्स ने पोता मन की बात मूकवा एक मौको मत हो, एक तक मती हो, तमाम सेनेट मेंबर्स यूनिवर्सिटी हित की बात मूकता हो। मुख्य मुद्दा में अमे जो विनंती करी है यूनिवर्सिटी ने, एम टीचर्स प्रमोशन, जे इंटरनल आंतरिक शिक्षकों से इंटरनल टीचर्स है, एम असिस्टंट प्रोफेसर में एसोसिएट एसोसिएट में प्रोफेसर्स, ये कैरियर एडवांसमेंट स्कीम ना प्रमोशन है, जो घणा वक्त थी अटकेला हता। गई काले ज परम दिवसे आईक्यूसी नी मीटिंग थी है, गई काले ज एनो प्रोसेस शुरू थयो छे। आदरणीय कुलपति प्रोफेसर विजय श्रीवास्तव जी अने आईक्यूसी ना डायरेक्टर प्रोफेसर भावना मेहता अने पूरी टीम ने हूँ हृदयपूर्वक अभिनंदन आपूँ छूँ कि एमणे लॉन्ग पेन्डिंग आ इश्यू हतो ए इश्यू पर काम शुरू कर्युं छे अने आगामी 3-4 महीना में 6 महीना में आखो आ काम पूरू थशे। आपणा टेम्पररी नॉन टीचिंग स्टाफ एडमिनिस्ट्रेटिव स्टाफ जे छे यूनिवर्सिटी नो वर्षो थी टेम्पररी काम करे छे, बहुज नानी रकम में काम करे छे। एमना आंदोलन समय यूनिवर्सिटी एमने जे जे प्रोमिसेस कर्या हता, जे वचन आप्या हता, एनु पालन जल्दी थवुं जोईए ए वात थई। विद्यार्थीओना एक्जाम्स रिजल्ट्स ए संदर्भे वात थई, समय थाय समय रिजल्ट आवे, इन्फ्रास्ट्रक्चरना इश्यूज छे एना पर वात थई। विद्यार्थीओना इलेक्शन्स घणा वखतथी बंद छे, ए यूनिवर्सिटीए कंडक्ट करवा जोईए। आवा सर्वांगीण हितना जे मुद्दाओ छे ए मुद्दाओ पर आजे रजूआत थई छे। મારા આજે જે સેનેટની બેઠક થઈ એમાં જે હું મુખ્ય મારા 3 મુદ્દા મૂક્યા, એમાં કર્મચારીગણ વિદ્યાર્થીગણ અને સર્વ સુખાય સર્વ હિતાય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મારી વાત મૂકી। હું ચોક્કસપણે એવું માનું છું કે ઇન્સાફ નહીં મિલતા માય લોર્ડ મિલતી હૈ બસ તારીખ પે તારીખ, એવા કોઈ પ્રકારના કાર્યો ના કરવા જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળાય। આજે ઘણીવાર આપણે જોઈએ છે કે પરીક્ષા લેવાય છે, પરીક્ષા લીધા પછી જે પરિણામ આપવામાં બહુ જ લાંબો વિલંબ થઈ જતો હોય છે। આજે ડૉક્ટર મિતેશ એમના દીકરાને પણ આ તકલીફ પડી રહેતી હોય તો હું તો કહું છું દરેક વ્યક્તિ જે 50,000 બાળકો અહીંયા ભણે છે એમને સમયસર પરીક્ષા લેવાય, એમની સમયસર એમનું રિઝલ્ટ અપાય, એમને સમયસર ડિગ્રી મળે। જો કોઈ ગૌરવવંત હોય જેને ગોલ્ડ મેડલ મળ્યું હોય તો એને ગોલ્ડ મેડલની ગરિમા સચવાય। આ 3 મુદ્દાઓની ખાસ ચર્ચા કરી। બીજી એક જે ચર્ચા હતી એ હતી કર્મચારીઓ માટે પેન્શનની ચર્ચા। હું ચોક્કસપણે એવું માનું છું કે કર્મચારીઓને જે દિવસે રિટાયર થાય એના ટૂંક જ સમયમાં એમનું પેન્શન ચાલી થયું જવું જોઈએ। આ લોકો એવા હોય કે જેમણે પોતાનું જીવન યુનિવર્સિટી માટે સમર્પિત કર્યું છે, એ લોકોનું જે પેન્શનની જે સિસ્ટમ છે જો એ વ્યવસ્થિત ચાલે તો એ લોકોને ક્યાંક ધરમ ધક્કા ના ખાવા પડે। કોઈ પણ શિક્ષણની આખા માળખામાં જો સૌથી કોઈ અગત્યની વસ્તુ હોય તો એ ચોક્કસપણે હું માનું છું પરીક્ષા, પરીક્ષા સાથે લેવાયેલો અપાયેલો રિઝલ્ટ, એની સાથે અપાયેલી ડિગ્રી। જ્યારે આ જે પ્રક્રિયા છે એમાં ક્યાંક બાદ આવે ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીઓનું હિત નથી ના સચવાય અને એના માટે તમામ પ્રયત્નો તમામે કરવા જોઈએ। કોઈ એક વ્યક્તિ એક વિષય નહીં, કોઈ હોદ્દો એક વ્યક્તિ નહીં, તમામે પ્રોપર રિઝલ્ટ આવે, રિઝલ્ટનો સમય સચવાય, ડિગ્રી આવે, ડિગ્રીનો સમય સચવાય, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। ચોક્કસપણે આ ખૂબ સારો પ્રશ્ન છે। BBA ફેકલ્ટીમાં ઘણા વર્ષોથી ખૂબ સારા પ્રમાણમાં ખૂબ સારા સમયમાં પરીક્ષાઓ થતી હતી, હાલ છેલ્લા 2 વર્ષથી એવું જોવા મળે છે કે BBAમાં પરીક્ષા ખૂબ ડિલે થાય છે। એના લીધે જે ક્રીમ ક્રાઉડ છે, જે સારા વિદ્યાર્થીઓ છે, એ લોકો ભારત વર્ષમાં અલગ અલગ યુનિવર્સિટીમાં જતા રહે છે, ફી ભરે છે અને માનસિક રીતે તૈયાર થઈ જાય છે કે એમણે MS યુનિવર્સિટીમાં નથી ભણવું। એટલે આપના માધ્યમથી હું જે રજૂઆત કરવા જવાનો છું એવી છે કે સેનેટમાં એવું નિર્ણય લેવાય કે BBAની પરીક્ષા પણ સમયસર લેવાય, જેથી કરીને ખૂબ સારું BBAનું ખૂબ સારું પ્રેસ્ટીજ છે, ખૂબ સારું નામના છે, એ નામના જળવાઈ રહે અને સારા વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં આવે।